गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आगळना पीरियड में आपणे जादू में कई कई युक्तियों ने ट्रीक हती ते जोयुं। हवे जोईए पाठना आधारे विधानों साचा होय तो विद्या अने खोटा होय तो जादू एवुं लखो। तो एमां पहेलुं विधान छे लाकड़ी में फसायेलू इलास्टिक बंगड़ी ने पोतानी तरफ खेंचतू हतू, तो आ विधान केवुं छे खोटू, तो एनी सामे जादू शब्द लखवानो छे। पछी बीजू वाक्य छे तृप्ति ने सफेद रंग गमतो होवाथी ते सफेद दुपट्टो लावी हती, तो आ विद्या पण अरे आ विधान पण खोटू छे, એટલે એની સામે શું લખવાનું જાદુ। ત્યાર પછી ત્રીજું વાક્ય છે તૃપ્તિ અને અંશુલ ચમત્કારિક શક્તિવાળા હતા, આ વિધાન પણ ખોટું છે એટલે એની સામે જાદુ શબ્દ લખવાનો છે। તૃપ્તિ અને અંશુલ ખરેખર જાદુઈ મંત્ર જાણતા હતા, તો આ વાક્ય પણ ખોટું છે એટલે એની સામે જાદુ લખવાનું છે। ત્યાર પછી છે પાંચમું વાક્ય તૃપ્તિ દુપટ્ટાને ચૂનાના પાણીમાં બોળીને લાવી હતી, આ વાક્ય પણ ખોટું છે એટલે એની સામે પણ જાદુ શબ્દ લખવાનો છે। એટલે કે અહીં જેટલા પણ વાક્યો આપેલા છે એ બધા ખોટા છે એટલે એની સામે જાદુ શબ્દ લખવાનો છે। ત્યાર પછી છે એક બે ત્રણ ગીતડા માટે તૈયાર, તો એમાં શું કરવાનું છે કે ફરી આપણે અંતર મંતર જંતર એ ગીત એકવાર ગાવાનું છે। આ ગીત વારંવાર એટલા માટે ગાવાનું છે કે એ તમને મોઢે રહી જાય એટલે કે મુખપાઠ થઈ જાય, કારણ કે પરીક્ષામાં પૂછાય અંતર મંતર જંતર જાણું છું એક મંતર તને ચકલી બનાવી દઉં તને કાગડો બનાવી દઉં, જુઓ આ ટોપલી છે ખાલી એમાં પરી બેઠી છે મતવાલી, મારી ટોપલીમાં જાદુ એમાં પરીને બેસાડો એનું સસલું બનાવી દઉં। અંતર મંતર જંતર જાણું છું એક મંતર, જુઓ આ ગંજી ફાની રમત એ રમતમાં છે મોટી ગમત, પહેલા ગુલામ આવે છે પછી રાણી આવે છે એનો બાદશાહ બનાવી દઉં। અંતર મંતર જંતર જાણું છું એક મંતર, જુઓ આ છે નાના ઠીંગુ એનું નામ પાડ્યું છે મેં પિંગુ, પિંગુ ખૂબ દોડે છે મોટા ઝાડ કૂદે છે એને લાંબુ બનાવી દઉં। અંતર મંતર જંતર જાણું છું એક મંતર। ફરી જોઈ લો આ કવિતા એટલે કે આ જે ગીતડું છે એના કવિ છે મહેન્દ્ર જોશી। હવે એના પછી છે આવ આવ જા જા, પાઠમાં એકવાર પગલા પાડી આવો એટલે એ પાઠ ફરી એકવાર તમારે વાંચવાનો છે અને એના આધારે અહીં જે પ્રશ્નો છે એના જવાબ લખવાના છે। તો તમારે પહેલા સૌથી પહેલા શું કરવાનું, આ ગીત ગાયા પછી પાઠ વાંચવાનો છે અને પછી આ પ્રશ્નોના જવાબ લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ શા માટે વાતો કરતો હતો, તો એટલા માટે ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે વાત કરતો હતો એટલે કે લોકોનું ધ્યાન એની વાતોમાં રહે। તો જુઓ એનો જવાબ આ રીતે લખાય કે ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ વાતો કરતો હતો કારણ કે તે વખતે તૃપ્તિએ પેલા ઇલાસ્ટિકને ટેબલ પરની ખીલ્લીમાં ફસાવી દેવાનું હતું એટલે જેની કોઈને ખબર ના પડે, લોકોનું ધ્યાન
વાતોમાં રહે. ત્યાર પછી છે બે નંબર, વસ્તુને પોતાની તરફ બોલાવવા અને પાછી મોકલવા માટે તૃપ્તિ આ આ કે જા જા ન બોલી હોત તો શું ફેર પડતો હોત. તો વસ્તુને પોતાની તરફ બોલાવવા માટે અને પાછી મોકલવા માટે તૃપ્તિ જો આવ આવ અને જા જા ન બોલી હોત તો એ આપણને જાદુ જેવું લાગે નહીં. ત્રણ નંબરનો પ્રશ્ન છે, તૃપ્તિ મંત્ર શા માટે બોલી હશે? તો પોતે જાદુની વિદ્યા જાણે છે એવું સાબિત કરવા માટે તે મંત્ર બોલતી હશે. ચાર નંબરનો પ્રશ્ન છે કે તૃપ્તિએ શું ન કર્યું હોત તો ડાકણ ન કપાઈ હોત. તો તૃપ્તિએ કપાસના ઝીંડવાનો રસ છરી પર લગાવ્યો ન હોત તો ડાકણ ન કપાઈ હોત. પાંચ નંબર, લીંબુમાંથી લોહી લાલ પ્રવાહી શા માટે નીકળે છે? તો લીંબુને કાપતા કપાસના ઝીંડવાનો રસ લીંબુના રસ સાથે ભળી જાય છે અને તેથી લીંબુમાંથી લોહી લાલ પ્રવાહી નીકળે છે. એટલે કે એ બંને સંપર્કમાં આવવાથી રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એના કારણે લીંબુનો રસ લાલ થઈ જાય છે. ડાકણ કપાઈ ત્યારે ચીસમણે પાડી હશે? તો ડાકણ કપાઈ ત્યારે ડાકણથી દળતા હોય અને જે ચમત્કારમાં માનતા હોય તેઓએ ચીસ પાડી હશે. ત્યાર પછી છે સાત નંબર, કે દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલા શા માટે પડ્યા? તો દુપટ્ટા પર ચૂનાનો ઝીણો બારીક ભૂકો છાંટેલો હતો અને તૃપ્તિએ પોતાના પગના તળિયે હળદરનો લેપ કર્યો. પછી તેણે દુપટ્ટા ઉપર ચાલવાનું શરૂ કર્યું એટલે હળદર અને ચૂનાનો ઝીણો ભૂકો ભેગો થતા તેનો રંગ કંકુ જેવો થઈ ગયો. આથી દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલા પડ્યા. આ પ્રયોગ તમે ઘરે પણ કરી શકો છો કે ચૂનાનો ઝીણો ભૂકો લેવાનો અને એને એક કપડા ઉપર પાથરવાનો, પછી તમારા પગના તળિયે હળદરનો લેપ લગાવવાનો, પછી તમે ચાલશો તો એ કંકુ જેવા રંગના પગલા પડશે. આઠ નંબર, કમુએ તાળીઓ શા માટે પાડી? તો દુપટ્ટા પર મયુર, નફીસા અને સાગરે પગલા પાડ્યા તે જોઈને આખા વર્ગે તાળીઓ પાડી, તેથી કમુએ પણ તાળીઓ પાડી અને પછી પગલા પણ પાડ્યા. એના પછી છે સમાન અર્થ ધરાવતા વાક્યો જે છે એ પાઠમાંથી આપણે શોધીને લખવાના છે. તો જામફળ અને બંગડી તૃપ્તિથી વિરુદ્ધ દિશામાં જવા લાગ્યા. તો પાઠમાં આ રીતનું વાક્ય છે કે જામફળ અને બંગડી સટાક કરતા સામે છેડે પહોંચી ગયા. બીજું વાક્ય છે, ઓઢણી સરખી કરવાનો ડોળ કરતા તેણે ઇલાસ્ટિકને ખીલીમાં ભેરવ્યું હતું. તો પાઠમાં આ રીતનું વાક્ય છે કે તે દુપટ્ટા પર પોતાનો હાથ ફેરવતી હતી. ત્રણ નંબર, ખીલીમાં ભેરવેલું ઇલાસ્ટિક બંગડીને આકર્ષતું હતું. તો એના માટે પાઠમાં આ વાક્ય છે કે ખીલીમાં ફસાયેલું ઇલાસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું. ચાર નંબરનું વાક્ય છે, વસ્તુઓ ખરેખર એટલે કે સાચે સાચ ખસી પણ ચમત્કારથી નહીં. તો પાઠમાં આ વાક્ય છે કે જામફળ, રબર અને ચાવી ખસ્યા તે સાચું પણ તે કાંઈ જાદુ નહોતો. પાંચ નંબર, તૃપ્તિની સખીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ. પાઠમાં એના માટે આ રીતનું વાક્ય છે, ઓ માં ડાકણ મરી ગઈ. છ નંબરનું વાક્ય છે, એ ચૂંદડી પર ચાલી અને ખુશી પણ વ્યક્ત કરી. તો પાઠમાં આ રીતનું છે વાક્ય કે કમુએ પણ તાળીઓ પાડી અને પછી પગલા પણ પાડ્યા. ફરી પાછું અંતર મંતર જંતર એ કવિતા છે, એને ફરી ગાવાની છે. તો ફરી જુઓ,
અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર તને ચકલી બનાવી દઉં તને કાગડો બનાવી દઉં જુઓ આ ટોપલી છે ખાલી એમાં પરી બેઠી છે મતવાલી મારી ટોપલી માં જાદુ એમાં પરીને બેસાડું એનું સસલું બનાવી દઉં અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર જુઓ આ ગંજી ફાની રમત એ રમતમાં છે મોટી ગમત પહેલા ગુલામ આવે છે પછી રાણી આવે છે એનો બાદશાહ બનાવી દઉં અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર જુઓ આ છે નાના ઠીંગુ એનું નામ પાડ્યું છે મેં પિંગુ પિંગુ ખૂબ દોડે છે મોટા ઝાડ કૂદે છે એને લંબુ બનાવી દઉં અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર ફરી જુઓ આ કવિતાના લેખક છે મહેન્દ્ર જોશી એના પછી છે ઉદાહરણ પ્રમાણે હવે એના પછી છે અહીં ત્રણેય જાદુની ક્રિયાઓ ભેગી થઈ ગઈ છે એટલે કે જે જે જાદુ કરતી વખતે ક્રિયાઓ થઈ હતી એ ભેગી થઈ ગઈ છે તેમને છૂટી પાડી જુદા જુદા પાનાઓમાં એટલે કે ખાનાઓ પાડી અને એને લખવાની છે પછી એના ક્રમ લખો આ જાદુ કરવા માટે જરૂરી વસ્તુઓની નીચે લીટી દોરો હવે જુઓ તમને ચોપડીમાં તમે જુઓ તો તમને કૌંસમાં આ બધું આપેલું છે તો ચોપડી ખોલો અને એમાં જે જે વસ્તુઓ આપેલી છે એ બધા લખેલા છે એમાંથી આપણે જે વસ્તુ જોઈએ છીએ એની નીચે લીટી કરવાની છે તો દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી કંપાસના ઝીંડવાનો રસ ચપ્પુ પર લગાવવો પગના તળિયે હળદર ઘસવી ચૂનાના ઝીણા ભૂકાને દુપટ્ટા દુપટ્ટો એટલે ઓઢણી ઓઢણી પર છાંટવો ચપ્પુ લેવું લાલ રંગનો પ્રવાહી ટપકવું કંકુ જેવા પગલા પડવા બંગડી અને રબરનું ખસવું જમીન પર દુપટ્ટો પાથરવો ઇલાસ્ટિકને ખીલીમાં ફસાવવું દુપટ્ટા પર ચાલવું એક લીંબુ લેવું ટેબલ પર દુપટ્ટો પાથરવો હવે એના માટે તમારે શું કરવાનું છે કઈ લીંબુ લખવાનું તો કાકો દાખલ આવ આવ જા જા અને કંકુ પગલા આ રીતના તમારે લીટી પાડી અને ત્રણ ખાના કરવાના છે પછી એક એક નંબર સૌથી પહેલા લેવાનો તો દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી તો એ કયા ખાનામાં આવશે આવ આવ જા સફેદ દુપટ્ટા પર દુપટ્ટા પર તો એમાં દુપટ્ટા અને સફેદ બંગડી એના નીચે આપણે લીટી કરવાની છે આ રીતનું લખવાનું છે
ત્યાર પછી છે 2 નંબર કપાસના જીંડવાનો રસ ચપ્પુ પર લગાવો તો એ કાકોડા ગણેના ઉપર આવે કપાસના જીંડવાનો રસ ચપ્પુ પર લગાવો તો એમાં કપાસના જીંડવાનો રસ એની નીચે લીટી કરવાનો છે એના પછી છે પગના તળિયે હળદર કસવી તો એ અહીંયા આવશે પગના તળિયે હળદર કસવી તો એમાં હળદર નીચે લીટી આ રીતે એક એક વાક્ય શબ્દ જુદું જવાનું અને એને નીચે ખાનામાં જે ખાનામાં આવતું હોય ત્યાં લખવાનું ચૂનાના ઝીણા ભૂકાને દુપટ્ટા પર છાંટવો તો એ કંકુ પગલા ઉપર આવશે અને એને એક નંબર આપવાનો છે પગના તળિયે હળદર ઘસવી એને ત્રણ નંબર આપવાનો છે ક્રમ આપવાના છે આપણે દુપટ્ટા પર એને બે નંબરનો ક્રમ આપવાનો છે અને અહીંયા ત્રણ નંબર આપવાનો છે એટલે જે ક્રમ હોય એ પ્રમાણે એ લખવાનું ચૂનાના ઝીણા ભૂકાને દુપટ્ટા પર છાંટવો તો એમાં ચૂનાના ઝીણા ભૂકાને અને દુપટ્ટા એના ઉપર નીચે લીટી કરવાની છે ત્યાર પછી છે ચપ્પુ લેવું તો એ એને બે નંબર આપવાનો છે ત્યાર પછી છે લાલ રંગનું પ્રવાહી ટપકવું તો એ અહીંયા આવશે અને એને ચાર નંબર આપવાનો છે લાલ રંગનું પ્રવાહી ટપકવું એના પછી છે કંકુ જેવા પગલા પડવા તો એ અહીંયા આવશે અને એને પાંચ નંબર એના પછી છે બંગડી અને રબરનું ખસવું તો એ બે નંબરના ખાનામાં આવશે અને એને ચાર નંબર આપવાનો બંગડી અને રબરનું ખસવું એમાં રબર નીચે લીટી એના પછી છે જમીન પર દુપટ્ટો પાથરવો તો એ બે નંબર આવશે જમીન પર દુપટ્ટો પાથરવો એના પછી છે ઇલાસ્ટિકને ખીલીમાં ફસાવવું તો એ અહીંયા આવશે ત્રણ નંબર ઇલાસ્ટિકને અને ખીલીને નીચે લીધી એના પછી છે દુપટ્ટા પર ચાલવું તો એ અહીંયા આવશે ચાર નંબર આપવાનો એને દુપટ્ટા પર ચાલવું એના પછી છે એક લીંબુ લેવું એ અહીંયા એક નંબરનું વાક્ય આવશે સૌથી પહેલા લીંબુ લેવાનું અને લીંબુ નીચે લીધી એના પછી છે ટેબલ પર દુપટ્ટો પાથરવો તો એ અહીંયા
ટાકો ટાકમ એ જે જાડુ છે એમાં સૌથી પહેલા એક લીંબુ લેવું, પછી બે નંબરમાં આવશે ચપ્પુ લેવું, ત્રણ નંબર કપાસના ઝીણવાનો રસ ચપ્પુ પર લગાવવો અને ચાર નંબર લાલ કલરનું પ્રમાણી ટપકવું. એટલે આખા જાડુના આ વાક્યો છે એને આપણે ક્રમ આપી દીધો. આ આવ જાડા એ જાડુમાં સૌથી પહેલા ટેબલ પર દુપટ્ટો પાથરવો, બે નંબર દુપટ્ટા પર સફેદ મંગળી મૂકવી, ત્રણ નંબર ઇલાસ્ટિક ને ખીલીમાં ફસાવવું અને ચાર નંબર મંગળી અને રબરનું ખસવું. ત્યાર પછી છે કંકુ પગલા. એ જાડુમાં સૌથી પહેલા ચૂનાના ઝીણા ભૂકાને દુપટ્ટા પર છાંટવો, બે નંબર જમીન પર દુપટ્ટો પાથરવો, ત્રણ નંબર પગના તળિયે હળદર ઘસવી અને ચાર નંબર દુપટ્ટા પર ચાલવું. એટલે એ લાઈનસર આપણે ત્રણે ત્રણ જાદુને અલગ અલગ કરી નાખ્યા અને એના વાક્યો ક્રમ પણ આપી દીધો. તો હવે પછીનું આપણે આગળના પીરિયડમાં જોઈશું.